હેલો ફ્રેન્ડ્સ, પહોંચી ગયા છીએ આપણે ગોપનાથ. ગોપનાથ ગેટ 1, ગોપનાથ ગેટ 2, તે ગોપનાથ ગેટ છે. હાલો હવે આપણે અંદર જઈને પછી આગળની હિસ્ટ્રી કહું. વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને લાઈક કરી, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. શ્રીરામ નામનો તરતો પથ્થર, હાલો આપણે જોઈએ શ્રીરામ નામનો તરતો પથ્થર. બરોબર છે, હસું છે તો ખરા. ઓ આ ગોપનાથમાં છે શ્રીરામના નામનો તરતો પથ્થર છે. આ જુઓ, આ પથ્થર છે ને એ તરે છે. જો રામના નામનો પથ્થર આ પાસે વજન વાળો સંગત છે. હા, તરતો પથ્થર છે ભાઈ. શ્રી રામ દેખાય, ઉડાડવાનું જ પાપ લાગવાનું. બે ને પારેવાનું ઉડાડ્યા ખોટા, પાછા બે ગયા તો સણ નાખે ઉડાડી ફી ગઈ ગયા. નરસિંહ મહેતો ભાઈ જાન રાધા કૃષ્ણ. જો આખું મંદિર છે, આ છે શંકર ભગવાનનું, મતલબ ભોળાનાથનું છે. આ છે નરસિંહ મહેતાનું છે, રાધા કૃષ્ણનું છે, મા કાળકેમાનું છે. હમણાં તમને બાદમાં હિસ્ટ્રી આપે. નરસિંહ મહેતાનું મંદિર ને રાધા કૃષ્ણનું મંદિર અને શંકર ભગવાનનું મંદિર શા માટે અહીંયા ભેગું છે. બહાર જઈને દરિયા કિનારે જો, દરિયો અહીંયા છે, પાણી નજીક જ છે. બરોબર છે, બહુ મસ્ત જગ્યા છે, નેચરલી. ગોપનાથ બીચ સુધી કહે છે આને, ઠીક છે. આ ટ્રસ્ટીનું છે, જોરદાર મંદિર છે. જુઓ જો, આ નરસિંહ મહેતા, હમણાં ન્યાજન તમને બતાવું નરસિંહ મહેતાનો મહિમા શું કામ છે અહીંયા ગોપનાથમાં, એ તમને હમણાં જણાવશે. પછી રાધા કૃષ્ણનું શું કામ છે અને ભાઈ શંકર ભગવાનનું શું કામ છે, ઠીક છે. મેન મંદિર શંકર ભગવાનનું છે, શું કામ છે એ પણ કહેશ, જરૂર જણાય. અહીંયા હું કહીશ, બાકી જેનો વિડીયો છે એ ખુદ તમને કહેશે. બરાબર, આ
ભક્ત શ્રી નરસિંહ મહેતા, એનો પણ મહિમા કેવો હમણાં જોયો, જોરદાર છે. મંદિર છે, મંદિરથી હવે દરિયાકાંઠા નીચે જઈએ છીએ. આ બધા ત્રોપા, નાસ્તા પાણીનું ને પાનમાવાનું ને એ બધી દુકાનો છે. વધારે મેજોરિટી છે એ નાસ્તા પાણીની જ છે. આ બધા નાસ્તા પાણીની દુકાનની અંદર હોતી, મતલબમાં આ ખાટલાની એવી વસ્તુ રાખે છે, મતલબમાં પાણી અહીંયા ઠેર ઊંધી આવી જાય, અહીંયા ઠેર ઊંધી આવી જાય. બરાબર. પહેલી વખત મેં ગોપનાથ આવ્યા ને ત્યારે, મતલબમાં ખાટલા ઉપર અમારી નીચે, ખાટલાની નીચે છે એ દરિયાનું પાણી હતું ને ખાટલાની ઉપર અમે બેઠા હતા. એટલે એવું બધું લારીને બધું સામાન છે ને અહીંથી હટી જાય, ખાલી આ સાપરાદ રહે, બીજું કાંઈ વસ્તુ ન રહે. એટલે પાણી ઠેઠ અહીં ઠેઠ ઊંધી આવી જાય. અહીં સુધી તો પાણી છે જ, તમને દેખાય ત્યાં સુધી તો પાણી છે જ. તો ત્રોપાનું ચલણ વધારે છે. આપણે અહીંયા કોઈક મહેમાન આવ્યું તો સા પાણી બનાવે ને, તો અહીંયા છે એ સા પાણીની ત્રોપા ભાઈ. જો આ બધે અહીંયા પાણી આવી જાય છે અને આ બધું એનો સામાન હટી જાય. પાણી અત્યારે અહીંયા જ છે, જો બધા પથ્થર છે ગરમ ગરમ. જો મકાઈ, મેંગી વગેરે મળે છે. છોકરા નાસ્તા પાણી કરે. આ વ્લોગર છે ને, આપણે વિડીયો બનાવવાનો આવું છે બધું. દરિયા કાંઠે તો ફોટોશૂટ ચાલુ છે બધી. બધા કપડલા બેઠા છે, પછી મોટી ઉંમરના હોય તે ભલે, નાની ઉંમરના હોય તે ભલે, ન ભણેલા હોય એ હોય તે ભલે. ઠીક છે, દરિયા કિનારે આવી ગયા છીએ. હરિયો દરિયા કાંઠો બરોબર, બહુ જોરદાર છે, તડકો છે અને ઠંડો પવન આવે છે દરિયા કિનારે. મારા લક્ષ છે કે જો પાણી નજીક છે. પહેલી વાર આપણે એવા ભગોડા, કોટડાનો અને બગદાણાનો બધાનો વિડીયો બનાવ્યો, તો એ પાણી નજીક નહોતું આપણે કોટડા. ત્યારે નાહવાનું એવું નક્કી કરીને આવ્યા હતા ને, તો પાણી નહોતું નજીક. અને અત્યારે નાહવાનું એવું કંઈ નક્કી કરીને નહીં થયા, તો પાણી છે નજીક. તમને ન્યાજન બતાવું અને પછી જે આ ગોપનાથની જે હિસ્ટ્રી છે ને એ પણ તમને જણાવીશ, હું જણાવીશ અને તુલસી પણ જણાવશે. હેલો ફ્રેન્ડ, જો અહીંયા ભોળાનાથનું અને રાધાકૃષ્ણનું અને નરસિંહ મહેતાનું ત્રણેયનું મંદિર છે, તો શા માટે ત્રણેયનું મંદિર છે, ત્રણેયની મૂર્તિઓ શા માટે છે, તો એની હિસ્ટ્રીની વાત કરવી તો શંકર ભગવાનની મુખ્ય મંદિર છે એ ભોળાનાથનું છે. તો શા માટે ભોળાનાથનું છે, તો અહીંયા ગોપનાથની અડખે પડખેના ગામડાની ગાયો છે, સવારે રહસ્યમય રીતે ઘરેથી નીકળી જતી અને સાંજે આવતી, તે દૂધ વિનાની આવતી. મતલબમાં નાના સ્થાનિક જેની ગાયો હતી એ લોકોને એમ હતું કે સરી કરવી અને પેટ ભરીને દૂધ લઈને આવશે, પણ દૂધ જોવે તો દૂધ હોતું નથી. દૂધ છે મતલબમાં કોઈએ કેમ ગાયને દોઈ લીધી હોય એવી રીતના પેટ ખાલી હોય છે, આસણમાં દૂધ આવતું નથી. તો એ લોકો છે એ પછી નક્કી કરે છે કે હવે ગાયોની પાછળ જવું છે, એનું રહસ્ય જાણવું છે. ઠીક છે, તો એક દિવસ એ બધા ગાયોની પાછળ જાય છે, તો ગાયો જ્યાં જાય છે ત્યાં એક મતલબમાં પથ્થર હોય છે. મતલબ એ વખતે લોકોને ખબર નથી હોતી કે આ પથ્થર શું છે. પછી શિવલિંગ ટાઈપનો હતો, તો શિવલિંગ ટાઈપના પથ્થર ઉપરથી ગાયો પોતાનું દૂધ છે એ વહાવી દેતા. એટલે ત્યારથી છે અહીંયા છે ભોળાનાથનું મહત્ત્વ છે, અને ત્યારથી આજે તમે જોઈ રહ્યા છો એ મંદિર છે ભોળાનાથનું. ઠીક છે, આ જગ્યાનું મેન મહત્ત્વ છે એ ભોળાનાથનું છે, મતલબ નરસિંહ મહેતા, સોરી નરસિંહ મહેતાનું પણ મંદિર અંદર છે. તમને મેં હમણાં આગળ બતાવ્યું, તો એની હિસ્ટ્રી એવી છે કે અહીંયા નરસિંહ મહેતાએ તપ કર્યું હતું શ્રી કૃષ્ણ ભગવાનને, કે ભાઈ રાધાકૃષ્ણનો એને રાસ જોવો છો, રાસલીલા જોઈ હતી. તો કૃષ્ણ ભગવાન થાય છે અને એને રાધાકૃષ્ણનો મતલબમાં રાસ બતાવે છે, અને ત્યારથી અહીં નરસિંહ મહેતાનું પણ મહત્ત્વ છે. અને રાધાકૃષ્ણ તો ઓટોમેટિકલી સાથે કૃષ્ણ ભગવાન, પણ સોરી નરસિંહ મહેતાએ એને ભક્તિ કરીને એને પ્રસંગ કર્યા ને એનો રાસલીલા જોયો, એના કારણે રાધાકૃષ્ણનો પણ સાથોસાથ મૂર્તિ છે. તો આ હતી પૂરી હિસ્ટ્રી. ઠીક છે, તો વિડીયો તમને સારો લાગે છે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. દરિયા કાંઠે જો અહીંયા બેઠા છીએ,
ત્રોપા બ્રોપા બે લીધા છે ને હજી ત્રોપું તો અહીંયા હાંસીને બેઠી છે, કેમ કે વિડીયો બનાવે છે ને વિડીયોમાં થોડું થોડું ભૂલાઈ જાય છે, તો એ ટ્રાય કરે છે. ઠીક છે, એનો વિડીયો જોઈજો અને મારો વિડીયો પણ આવશે. ઠીક છે, એની લિંક નીચે નાખી દઈશ અને એના વિડીયોમાં મારી લિંક નીચે નાખી દઈશ. ઠીક છે, થેન્ક યુ. મકાઈ ખવાલો પપ્પા. એમ મકાઈ કાંગોય મમ્મી એ મારી યાર હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે આવી ગયા છીએ ગોપનાથ ફરવા માટે. આજે લગ્નને બીજું વર્ષ કમ્પ્લીટ થયું છે. આજે મેરેજ એનિવર્સરી હતી, તે કીધું કે આજે ફરવા જઈએ. આજે અમે ચારેય અને મમ્મી અને પપ્પાને જબરદસ્તી હારે લીધા છે. મમ્મી પપ્પા રોજ આયા દેખાય તો. આજે અમારા લગ્નની વર્ષગાંઠ છે એટલે એનિવર્સરી છે એટલે માટે અમે ફરવા નીકળ્યા હતા અને અમે ફર્સ્ટ ટાઈમ અમે અહીંયા મળ્યા હતા. એટલે મતલબમાં એકબીજા ફરવા આવ્યા હતા, પહેલી વખત હતા અહીંયા આવ્યા હતા. એ પછી આ મેરેજ પછી એનિવર્સરીમાં આવ્યા છીએ. ગોપનાથમાં છે સેજલ અને સુજી એવું કંઈક નામનું પિક્ચર છે, જેમાં અભિનેતા છે હિતેન કુમાર અને હાસ્ય કલાકાર છે રમેશ મહેતા. એનું શૂટિંગ અહીંયા ગોપનાથમાં થયું હતું. બરાબર છે, નામને માં કંઈક ભૂલશું હોય તો હું તમને અંદર લખીને આવી જશે તમારે. ઠીક છે, બાકી સેજલ આગળ નામ છે ખબર છે, પાછળનું છે ખબર નથી. ગુજરાતી મૂવીનું શૂટિંગ અહીં થયેલું છે ગોપનાથમાં. હેલો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ મસ્તરામ ધરા. તમને મસ્તરામ ધરામાં મસ્તરામ બાપુ. હેલો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ મસ્તરામ ધારા. હવે જઈએ છીએ મસ્તરામ બાપુની સમાધિએ. ફોન બંધ કરી દેજો. કેવું છે? મસ્તરામ ધરા તમને બતાવી એના ઇતિહાસની વાત કરવી તો બાપુ ના મસ્તરામ ધરા બાપુ છે એનું મતલબમાં મંદિર હતું. તો મસ્તરામ બાપુ વહી ગયા 20 વર્ષ થાય, 21મી પૂર્ણતિથિ આવશે 5મા મહિનામાં. તો મસ્તરામ બાપુની સમાધિ બતાવી તમને. દેવ થઈ ગયા પછી ત્યાં એને સમાધિ લીધી છે. બાજુમાં કૂતરાનું એક પ્રતિમા છે, તમે જોયું હોય તો એ કૂતરા પાળતા, મીંજરા પાળતા, સાપ ને એવું બધું પાળતા ત્યાંના સ્થાનિક ત્યાંના જે કાંઈ સેવકો હતો એ લોકોએ જણાવ્યું છે. ઠીક છે, બાકી મસ્તરામ ધરા છે એ ગોપનાથની બાજુમાં આવેલું છે અને બધા રજાની પળો માણવા માટે અહીંયા તળાજા, ભાવનગર, અમદાવાદ મતલબમાં ગોપનાથ અને અહીંયા મસ્તરામ ધરા આવે છે. ઠીક છે, અંદરની તમને મેં વિડીયો માટે મનાઈ હતી પણ થોડો ઘણી ક્લિપો લીધી છે તો જોઈ લેજો. આ હતું આ મસ્તરામ ધરા મંદિર, એ ગોપનાથની સાથોસાથ આપણે લઈ લઈએ છીએ. બાકી વિડીયોને પૂરો કરી, વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઠીક છે, થેન્ક યુ.